साइक्रेट विभाग अने साहेब अहीं अंदर छे अत्यारे। जय द्वारकाधीश मित्रों, हूँ अत्यारे छे ने तलाजाणानी अंदर आपणे पालीताणाथी पेशेंट लावेला छे। जे आपणे गईकाले आपणे एमना घरे गया हता ने, के सागरभाई करीने बीमार छे, तो अत्यारे आपणे अंदर साइक्रेटिक हॉस्पिटल छे, आपणे सीएचसी कहेवाय सरकारी दवाखानू, त्यां आपणे डॉक्टर मानसिंगभाई ढोडिया साहेब पाछा लावेला छे। एमने तबियतमां घणुं बधुं खराब हतुं के जो आवुं कहे छे, कोई मने मारी नाखशे, कोई कावतरो करे, तने जोई लेशु, लोको मने मारवा आवी रह्या छे, एवा तमने खराब खराब जे विचार आवी रह्या छे, अने लोको आवा विचारोने हिसाबे तंत्र मंत्र अने विद्या करवा जाय छे, अने दाणा जोवरावा जाय छे, भूवा पाछे जाय छे। तो आवुं न करवा विनंती, अने खास करीने तमे डॉक्टरनी सलाह लो। अने तलाजाणी अंदर अत्यारे जो पालीताणाथी, महुवाथी, भावनगरथी घणा पेशेंटो दवा लेवा आवी रह्या छे अहींया, तो एमने तलाजाणी अंदर सीएचसी हॉस्पिटलमां डॉक्टर मानसिंगभाई ढोडिया साहेब करीने छे, एमनी साथे आपणे वात करीने आ परिवारने आपणे अहींया लाव्या छे। साहेब, आ बधा આમાં દર્દી જોડે ડિટેલમાં વાત કરશું, પછી એમાં બીમારીનો ભાગ હશે એ સમજણ પડશે, પછી આપણે દર્દી જોડે વાત કરું 10 મિનિટ, પછી એમાં જો બીમારીનો ભાગ હશે હું તમને પછી ડિટેલમાં સમજો કે શું બીમારી છે અને સારવારની જરૂર છે, કેટલી સારવારની જરૂર છે, દવા આપવાની જરૂર છે કે નહીં ડિટેલમાં સમજાવો પછી। સાગર કામ ધંધો શું કરો છો? અત્યારે કામ કઈ નથી કરતો, પેલા કરતો। શું કરતા હતા? પેલા એટલે બીમાર પડ્યા પછી કામ બંધ કર્યું કે? ચાર વર્ષ થા એની બીમારી આમનામ છે, ચાર વર્ષ થા હું આમનામ દવાખાને આ દવાખાને જાઉં આ દવાખાને જાઉં, પણ ક્યાંય મને ઓલું નથી થતું, પણ જીવ જીવ ભયો ગયો તો આ દવાખાને ગયા, તૈયા ભાઈ ને થોડુંક રાહત આમ સારું થયું, પણ પછી અમારી આગળ ફર કે કઈ અમારી આગળ હતું નહીં, તો અમે કઈ દવાખાને એને પછી લઈ એવું એમ ને પણ બીક લાગે પોલીસ વાળા પણ પકડવા માટે આવશે। હા, તો એવું થાય એટલે તમને રૂમ માં દરવાજો બંધ કરી દો કે એનો દરવાજો બંધ કરી પુરાઈ જાવ અંદર, એવું થાય? આડોશી પાડોશી લોકો કે જાણીતા અજાણ્યા લોકો ની બીક લાગે કે આ લોકો મને મારવા આવશે, આ જ બોલે છે, મારપીટ થઈ જાય, હાથ ઉપડી જાય ગુસ્સામાં, હા એ કારણ થઈ, પછી પસ્તાવો થાય કે પસ્તાવો ન થાય? પસ્તાવો કરી નાખે, એવું નતું કરે, પસ્તાવો ભાઈ ને થોડું ટેન્શન વધારે કર્યું, હું તમારો બધા ઓલું થાવ અને તમારો બધા બોજ બનવું એની કરતા હું ખુદ આમાં ભલવું મરી જાવ, એટલે હું તમારા કોઈ માટે બોજ ન બનું। પોતાને ખબર નહી ઘર માં કોઈ લક્ષણો આવે છે, આ બીક લાગવાની વાત કેટલા સમય થી કરે છે? 2-3 મહિના થી વધારે નહી ભૂતો હોય ને આમ નામ જોતો હોય, મારી હામો આમ બે વખત જોવા ને ત્રીજી વખત જોવા જાય તો આમ નામ કહો બોલો કેટલા સમય માટે બીમાર થાય? દવાખાને લઈ જવો પડે, હા છેલ્લે આ દવાખાને લઈ ગયા તે વખતે એને થઈ ગયું, પણ એને એમને એમ કીધું કે દવા 6 મહિના સુધી રાખજો, અને 6 મહિના સુધી દવા કરવા ગઈ તો મારે આ છોકરાની દવા પડી રહી ગઈ, માનું ઓપરેશન કરાવી દીધા, પછી એને તો અત્યારે માને તો મોકલી દીધા મારા દેર ના ઘરે, હું કહું હવે તમે રાખો, હવે મારી જવાબદારી મારા છોકરાની નિભાવું કે હું હાવું નિભાવું, મેને કરે એના પપ્પા પાસે ત્યાં ત્યારથી અમારી ભેગા મારી હાવું હતા, મેં ખોદ્ય બીમાર થયા તોય મેં ખોદ્ય નથી કીધું, મેં દાડીએ મારથી કામ થાય ન થાય
તોય હું દાડીએ પૈસા ગમે એવું થયું હોય તોય હું કામે ધંધે પૈસા અને બસ એનું મારા ઘરનું ગુજારણ હકાવું. વિચારવાયુ, મન ઉદાસ રહી, માથાનો દુખાવો, ઊંઘ નથી આવતી, કામમાં મન નથી લાગતું, એવા લક્ષણો છે. અને સાથે બીક લાગે છે. બીક એટલે કે એવી બીક લાગે છે કે પોલીસ મને પકડી જશે તો પાડોશી લોકો મને મારવા આવી રહ્યા છે અને એવું સાચે અનુભવ થતું હોય એને સાયકોસિસ કહેવાય. તો એની સારવાર છે એ આપણે અહીંયાથી શરૂ કરી દીધી છે 15 દિવસની. તો આ લોકો જે દોરા ધાગા જાદુ મંત્ર તંત્રમાં જે કંઈ કરવા જે જરૂરી નથી હું આ લોકોને ના પાડું છું, તો તમે એ વિશે શું કહેશો? બિલકુલ, એમના ઈષ્ટદેવ ભગવાનમાં શ્રદ્ધા રાખી અને દવા શરૂ કરી નાખાય, દવાથી જ ફરક પડી જશે.